નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ એક ની અંદર ગુજરાતી વિષય એનો પાઠ આઠ, એની અંદર છે પાઠ આઠ. હું તો મોટો થઈશ. એની અંદર પાઠ આપણે કયો ભણવાનો છે? છ ભણવાનો. કયો પાઠ ભણવાનો છે? છ. એની અંદર તમને જોડકણા આપ્યા છે, જોડકણા આપ્યા છે. એ જોડકણા તમારે લખવાના અને ગાવાના પણ છે, બરાબર છે? તો જોડકણા તમને બધાને આવડતા હશે, મજા પડતી હશે, બરાબર છે? તમે જોડકણા ગાવ છો ને બધા? હે, લાલ લાલ ટામેટું, ખાટું મીઠું ટામેટું, બરાબર છે? એ ગાવ છો ને બધા? એવી રીતે તો આ જોડકણા લખ્યા છે તે તમારે ગાવાના અને લખવાના, અને પીડીએફ ફાઇલ આવે એ પ્રમાણે તમારે સી ડબલ્યુમાં અને એ ડબલ્યુમાં લખવાનું. તો ચાલો બધા તૈયાર છે, જોડકણા ગાશો અને લખજો. હા, પછીથી પીડીએફમાંથી જોઈને તમારે લખવાનું. ચાલો હું કહું છું અને એનો જવાબ પણ લખીશ. ચાલો મોટો થઈશ. પાઠ છ, જોડકણા લખો અને ગાઓ. હળ ચલાવે, ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. તો આવું કોણ કરે? કોણ કરે? આપણે તમે જોવો છો, હળ ચલાવે. હળ કોણ ચલાવે? ખેતર ખેડે, માટી નાખે, ખાતર નાખે, અને પાછું ઠંડી ગરમી સહન કરે. અહીં ખેતરમાં જાય તો તાપે લાગે, ઠંડી લાગે, વરસાદ આવે, બધું થાય ને. આવું કરે અને પછી ધરતી માતાને લીલા લીલા રાખે. વરસાદ આવે તો અનાજ ઉડી જાય, લીલું રાખે ને. એવું કોણ કરે? ખેડૂત. કોણ કરે છે? ખેડૂત. બીજું, લાંબી લાકડી ખભે રાખી ગોવાળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે. તમે જોયો છે, લાંબી લાકડી હોય ખભા પર મૂકીને જાય, પછી એ ગાયો ચરાવે, ગાયો ચરાવે ગોવાળ, અને પછી ગાયોને ને ભેંસોને બધાને ગાયોને જે છે ઘાસ ચરાવે, ઘાસ પેટ ભરીને ખવડાવી દે, ચરવા લઈ જાય છે ને ગામડાની અંદર, બધા ગાયોને બધાને ચરવા લઈ જાય છે, એ ખાય છે, અને પછી સાંજે પાછો આવે. એ કોણ? એ કોણ છે? ગોવાળ. કોણ છે? ગોવાળ. દરજી મારું શર્ટ સીલીને ઉપર બટન ઢાંકે, બેન માટે ગાડી સીવે ઉપર અબલા રાખે. તો આ દરજી છે તે શું બનાવે છે? શર્ટ બનાવે. શું બનાવે છે? શર્ટ બનાવે છે. અને ઉપર શું રાખે? શર્ટ ઉપર તમારે જોઈએ, તમારા બધાનો શર્ટ હશે, ખમીસ હશે, એના પર બટન ટાંકતા હશે, બરાબર છે? એ બટન ટાંકે છે. અને તમારી નાની 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 બહેન હોય તો ફ્રોક સીવે, ઘાઘરી સીવે, પછી મમ્મી હોય તો એમના બ્લાઉઝ સીવે, અવન સીવે છે, કપડાં સીવે છે, બરાબર? અને એ સીવીને ઉપર આભલા ટાંકે છે. અભલા આવે છે ને ચળકતા ચળકતા, એ અભલા ટાંકે છે. એવું કોણ કરે છે? દરજી કરે. કોણ કરે છે? દરજી. છાતી ઉપર ભૂંગળ મૂકે, ડોક્ટર તાવ માપે, જીભ તપાસે, આંખ તપાસે, પછી દવા આપે. ડોક્ટર હોય તો તમારા છાતી પર પેલું મૂકે છે સ્ટેથોસ્કોપ, મૂકીને આમ ચેક કરે છે ને, તો એ જુએ કે તાવ છે કે નહીં, પછી તાવ માપે છે, પછી તમારી આંખ ખોલાવે છે, આમ આંખ કરો, ચલો આમ કરો, જોઈએ આંખ કર્યા પછી જીભ કઢાવે છે, જીભ જુએ છે, એ બધું કરે છે, બરાબર છે? અને પછી દવા આપે છે. તેવું કોણ કરે છે? ડોક્ટર. કોણ કરે છે? ડોક્ટર. ભારે મોટો ઘઉંનો ગાછ એરણ માથે પડતો, લુહા ટૂંપે ગરમ ઢોડું ખીલા સાંકળી ગળતો. તમે લુહારને જોયો છે? લુહાર શું કરે છે? મોટો ઘઉંનો ભાર હોય છે એ, અને એરણ હોય છે, એરણ આમ લોખંડનું હોય, લાકડાની નીચે લોખંડ એના પર ટીપે, એ એરણને ટીપે અને ડોડું ગરમ કરે, અને પછી એનામાંથી ખીલા સાંકળી કોદાળી અવધ બનાવે છે ને, તો એ લુહાર ડોડું ગળે છે. તો આ કોણ કરે છે? આ લુહાર કરે છે. કોણ કરે છે? લુહાર કરે છે, બરાબર. તો આવી રીતે આ બધા જોડકણા છે, તમારે બધાએ ગાવાના છે. ગઈને તમારે
એને છે કે એનું નામ લખવાનું છે અને સી ડબલ ઇન નોટમાં અને એ ડબલ ઇન નોટમાં તમારે પીડીએફ ફાઈલ આવે એ પ્રમાણે લખવાનું છે ફરી પાછા મળીશું આવજો